આજે 5 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અશ્લેશ્વર મહાદેવની દાનપેટી ખોલતી વખતે દાનપેટીમાં મુકેશ ધીરુભાઈ અંબાણીને ધમકી આપતો પત્ર મળતા હોબાળો મચી ગયો હતો. જ્યારે દાનની રકમની ગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે સ્ટેમ્પ પર લખેલું હતું કે મારું આગામી લક્ષ્ય મુકેશ ધીરુભાઈ અંબાણી જ છે. સ્ટેમ્પ પર સરનામું પણ લખેલું છે, જેમાં મનોજ શર્મા પુત્ર રામેશ્વર દયાલ શર્મા, નિવાસી બાલાજી વિહાર, ગોડી ગોઠાકા નાકા, કપુ ગ્વાલિયર લખેલું છે. સ્ટેમ્પ જાહેર થયા બાદ મંદિર મેનેજમેન્ટ તેને પોલીસને સોંપી દીધો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અશ્લેશ્વર મહાદેવ મંદિરની દાનપેટીમાં મળેલા દાનની રકમની ગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે આ સ્ટેમ્પ બહાર આવ્યો હતો. એક ભક્તે લખ્યું છે કે મારે માત્ર 3000 રૂપિયાની જરૂર છે, મેં આ પૈસા ગુમાવ્યા છે, કૃપા કરીને મારા માટે તેની વ્યવસ્થા કરો. આ સિવાય કૌટુંબિક સમસ્યાઓ સંબંધિત પત્રો છે. એક પત્રમાં યુવતીનું નામ પણ સામે આવ્યું છે. તો હાલ અત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરીએ, ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.